હાય ફ્રેન્ડ્સ, આપણે આજે જે ટોપિક ભણવો છે એનું નામ છે ત્રુટીઓનું સંયોજન. આપણે ત્રુટીઓ વિશેની વાતો કરેલી છે, ત્રુટીઓના અંદાજ વિશે ભણેલા છે, પણ આજે ત્રુટીઓના સંયોજન એટલે કોમ્બિનેશન ઓફ એરર્સની વાતો કરવી છે. કે મૂળ ત્રણેક પ્રકારના કોમ્બિનેશન્સ છે અને કયા છે એની વાતો વારાફરતી કરતા જઈએ. કે પહેલા લઈએ સામાન્ય સરવાળા કે બાદબાકી. તો ધારો કે આપણી પાસે કોઈ ત્રુટી હોય અથવા તો કોઈ બે ભૌતિક રાશિઓ છે, એક છે એ, બીજી છે બી. હવે આ એ કે બી નું મૂલ્ય તમે લખતા હો, આ બંનેનો આપણે સરવાળો કરીએ છીએ, તો એ પ્લસ બી બરાબર તમને મળશે ઝેડ. તો આ ઝેડ નું મૂલ્ય કેવી રીતે મેળવવું? એ પ્લસ બી ના મૂલ્યો પરથી. આપણે ત્રુટીઓના અંદાજમાં આવું ભણ્યા હતા કે જો તમારી પાસે મૂળ ભૌતિક રાશિ ન હોય તો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ લખો તો ચાલે, પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી લખો તો પણ ચાલે. આ રેન્જ આપે. તો અહીંયા હું લખી શકાશે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ લખી શકાશે. હવે આ મૂલ્યોને થોડા છૂટા પાડીએ એટલે એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી થશે. આ શું થયું? તો કે ઝેડ થયું, જે અહીંયા આપેલું જ છે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. તો આ પણ ઝેડ એટલે એ પ્લસ બી બરાબર પણ ઝેડ થયું. તો હકીકતમાં શું થયું? તો કે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી આ મૂલ્ય મળ્યું. હવે આ ઝેડ તો સમાન છે એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી મળશે. હવે આ બંને બાજુ પ્લસ ઓર માઇનસ આવે છે એટલે તમે ડેલ્ટા ઝેડ બરાબર શું લખી શકશો? ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એમાં જે ડેલ્ટા છે, ડેલ્ટા ઝેડ છે, એને કહેવાય મહત્તમ નિરપેક્ષ ત્રુટી. અને શું કહેવાય? મહત્તમ નિરપેક્ષ ત્રુટી. આવી જ રીતે જો તમે કોઈ બે ભૌતિક રાશિઓનો ની બાદબાકી કરતા હો એટલે ઝેડ બરાબર એ માઇનસ બી લખતા હો તો એની પણ મહત્તમ નિરપેક્ષ ત્રુટી છે ને આ દર્શાવેલી છે એને એ જ મળશે. એટલે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તો એવું દર્શાવે છે કે ક્યારે કોઈ બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે તો એની મહત્તમ નિરપેક્ષ ત્રુટી છે ને એમાં એની નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો જ કરવો પડે. ફરીવાર બોલું છું, ક્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે એની મહત્તમ નિરપેક્ષ ત્રુટીઓનો ને અનુલક્ષીને મળતી નિરપેક્ષ ત્રુટીઓનો હંમેશા તમારે શું કરવો પડે? તો કે સરવાળો જ કરવો પડે. આનું એક ઉદાહરણ જોઈએ જેની ઉપરથી વધારે ક્લિયર થશે. આપણા ટેક્સ્ટબુકનો જે એક દાખલો લઈએ, દાખલામાં કંઈક આવું આપેલું છે કે આર વન બરાબર 100 - 3 ઓહ્મ અને આર ટુ બરાબર 200 - 4 ઓહ્મ. હવે જો આ બંને અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટી મેળવો અને આ સમતુલ્ય અવરોધને પ્રતિશત ત્રુટી સાથે દર્શાવો. હવે માનો કે આ બે અવરોધોને શ્રેણીમાં જોડો તો તમે અવરોધો વિશે આવું કંઈક ભણેલા છે કે આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ, આ આર વન, આ આર ટુ, આ બંનેને આપણે શેમાં જોડ્યા? શ્રેણીમાં. શ્રેણીમાં જોડો તો સમતુલ્ય અવરોધનો શું કરવો પડે? સરવાળો. હવે તમારી પાસે અહીંયા રેન્જ આપેલી છે. હવે શું છે? તો કે આ 100 છે એ કાં તો મૂળ મૂલ્ય છે અથવા તો સરેરાશ મૂલ્ય હોઈ શકે. એવી રીતે આ આર ટુનું આ 200 છે એ શું છે? તો કે મૂળ મૂલ્ય છે અથવા તો સરેરાશ હોઈ શકે. પણ પ્લસ ઓર માઇનસ 3 કે પ્લસ ઓર માઇનસ 4 છે એ શું છે? તો કે એની નિરપેક્ષ ત્રુટીનું માપ છે. તમે સમતુલ્ય અવરોધ મેળવતા હોય તો આ બંને અવરોધોનો શું કરવો પડે? સરવાળો. જેમાં શું લઈ શકો? તો કે મૂળ મૂલ્ય લઈ શકો અથવા તો સરેરાશ મૂલ્ય લઈ શકો. આર વન નું મૂળ મૂલ્ય છે 100 વત્તા આર ટુ નું મૂળ મૂલ્ય છે 200. આ 100 વત્તા 200 એટલે આ થાય 300 ઓહ્મ. ઈ આર વન નું મૂલ્ય, સોરી સમતુલ્ય અવરોધ આર નું મૂલ્ય. હવે આમાંથી શું કરવાનું? તો કે આમાંથી તમારે મહત્તમ નિરપેક્ષ ત્રુટી મેળવવાની. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટી એટલે કે ડેલ્ટા આર. ડેલ્ટા આર નું મૂલ્ય કેવી રીતે મળે? હા બરાબર સમજો,
તમારે શું કરવું પડશે? એની નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો કરવો પડે. મતલબ કે ડેલ્ટા આર વન પ્લસ ડેલ્ટા આર ટુ એટલે કે 3 વત્તા 4 એટલે આ કેટલા થશે? 7 ઓહ્મ. હવે આની પ્રતિશત ત્રુટિ, આની સાપેક્ષ ત્રુટિ પણ મેળવવાની. સાપેક્ષ ત્રુટિ મેળવવી હોય તો ડેલ્ટા આર બાય આર એટલે કે 7/300 સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય આપશે, જે લગભગ 2.3 જેવું થશે. અને આની નાની પ્રતિશત ત્રુટિ નાનું લખશે, સોરી, આને ગુણ્યા 100 કરશો એટલે 2.3% જેવું મળશે. અને છેલ્લે છેલ્લે શું કરવાનું? તો કે આની રેન્જ લખો. હવે આનો અવરોધ કેટલોક થયો? તો કે તમને સમતુલ્ય અવરોધ મળ્યો 300 વત્તા ઓછા. એને પર્સન્ટેજ એરર આપણને શું મળે? તો કે 2.3%. આ મગજમાં ક્લિયર રાખજો, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે માનો કે આમાં તો આપણે સરવાળો કર્યો, આની જગ્યાએ આપણે કંઈક બાદબાકીના સ્વરૂપો મેળવીએ. એ શું છે સમજીએ? તો કે એક કોઈ ખાલી ખાલી બીકર છે, જે ખાલી બીકરનું દળ છે એ 40.5 પ્લસ ઓર માઇનસ 0.4 ગ્રામ છે. આમાં એમ ઓફ વી એટલે એમટી બીકર, ખાલી બીકરનું દળ એવી રીતે લખું છું. અને ધારો કે આવું જ એક બીજું બીકર લ્યો જેમાં તમે પાણી ભરો છો, તો પાણી ભરેલ બીકરનું દળ માસ વિથ વોટર આપણે એવું લખીએ, એ તમને આપેલું છે 47.6 પ્લસ ઓર માઇનસ 0.6 ગ્રામ. હવે તમારે શું મેળવવાનું છે? તો કે પાણીનું દળ મેળવો, પાણીનું દળ મેળવો અને ત્રુટીને ધ્યાનમાં રાખીને પાણીનું દળ મેળવો. પાણીનું દળ મેળવવું હોય તમારે શું કરવું પડે? સમજી શકો? પાણી ભરેલા બીકરમાંથી ખાલી બીકરનું દળ બાદ કરો. તો પાણી ભરેલા બીકરનું મૂળ દળ કેટલું છે? તો કે આ ખાલી બીકરનું દળ છે. તો પાણીનું દળ મેળવવું હોય તો તમારે શું કરવું પડશે? માસ ઓફ વોટર ઓછા માસ ઓફ એમટી બીકર. હવે એનું મૂલ્ય કેટલું છે? તો કે 47.6 ઓછા 40.5 એટલે 7.1 ગ્રામ થયું. પણ તમારે આની ત્રુટી મેળવવાની છે, એટલે માનો કે આની મહત્તમ પ્રતિશત ત્રુટી મેળવવાની, એટલે કે ડેલ્ટા ઓફ વોટર મેળવવાનું હોય, ડેલ્ટા ઓફ એમ ઓફ વોટર મેળવવાનું હોય તો શું કરવું પડે? તો કે બેયની જે નિરપેક્ષ ત્રુટી છે એનો શું કરવો પડે? સરવાળો હોય કે બાદબાકી હોય, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જ્યારે મેળવતા હોય ત્યારે નિરપેક્ષ ત્રુટિનો હંમેશા શું કરવાનો? સરવાળો. સો સરવાળો કરો એટલે શું થાય? તો કે 0.4 વત્તા 0.6 બરાબર શું થશે? 1 ગ્રામ. હવે જો આની રેન્જ લખો તો શું થાય? તો કે 7.1 પ્લસ ઓર માઇનસ 1 ગ્રામ. બરાબર. તો આ સરવાળા અને બાદબાકીમાં ના સંયોજનને અનુલક્ષીને મળતી ત્રુટી છે. આપણે ગુણાકાર ને ભાગાકારની વાતો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.